કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસએ સરકાર રચવાનો દાવો કરતા, છતાં ભારતીય જનતા પાર્ટીને રાજ્યપાલ દ્વારા રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ અપાતા કોંગ્રેસ પાર્ટીએ આ નિર્ણયો લોકશાહી માટે લાંછરૂપ ગણાવી શહેરના ગાંધીનગર રૂ ખાતે પ્લેકાર્ડ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. જ્યારે બીજી તરફ વાત કરીએ તો યુથ કોંગ્રેસના કાર્યકરોએ મહાત્મા ગાંધીના ગૃહ ખાતે પુતળાનું દહન કરી પોતાનો વિરોધ ઠાલવ્યો હતો. આજે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લોકશાહી દબાવવાની વાત છે, જે રીતે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી ગવર્નરને દબાવવાની વાત કરી છે, ન્યાયતંત્રને દબાવવાની વાત કરી છે, અને જે કોંગ્રેસની મેજોરિટી હોવા છતાં પણ કોંગ્રેસ જ્યારે સત્તામાં આવવા માટે ગવર્નરને કહેતા હોય કે અમારી મેજોરિટી છે, તો ભારતીય જનતા પાર્ટી માત્ર પોતાની સીટ વધારને લઈને સત્તા પર હાસિલ કરવા જાય છે. પણ ભારતીય જનતા પાર્ટી લોકશાહી ભૂલીને માગતા સરમુક્તશાહી વલણ અપનાવે છે. દેશમાં લોકશાહી જીવતી રહેવી જોઈએ. સત્તા લેવી એ દરેક પાર્ટીનો અધિકાર છે, પણ એ લોકશાહી ઢબે લેવી જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટીનું જે વલણ છે એ દેશ માટે દુઃખદાયક ઘટના છે, કારણ કે ગુજરાતના બે પનોતા પુત્ર જ્યારે દેશને અંગ્રેજો સામે લડત આપીને આઝાદી લીધી હતી, તો આઝાદીનો મકસદ એ હતો કે દેશમાં લોકશાહી જીવતી રહેવી જોઈએ. આજે દેશનું જે બંધારણ છે એ પણ ખતરામાં આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીના બે ગુજરાતના નેતાઓ આજે લોકશાહી દબાવીને સરમુક્તશાહીનું જે વલણ અપનાવે છે, એને લઈને કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ધરનાનો કાર્યક્રમ અને અલગ અલગ દેખાવ કરીને લોકશાહી દબાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનું મકસદ છે એની સામે વિરોધ કર્યો.